સુરત આ પીપલોદ વિસ્તારમાંથી અગાઉ એક યુવકનું પૈસાને લેતી દેતીને લઈને અપહરણ કરવામાં આવ્યું હતું, જેને લઈને પોલીસે ત્રણ શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી ત્રણ પૈકી એક શખ્સની ધરપકડ કરી છે. અગાઉ બે મહિના રોજ સુરતના પીપલોદ વિસ્તારમાં રહેતા સુમિત કારાણીનું બપોરના સમયે અપહરણ કરવામાં આવ્યું. સુમિતનું અપહરણ સંદીપ અગ્રવાલ નામક એક કિસ્સામાં કર્યું હતું. સંદીપ અને સુમિત વચ્ચે છેલ્લા કેટલાય સમયથી લાખો રૂપિયાની લેતી દેતીનો મામલો ચાલી રહ્યો હતો. ત્યારે નાણાં ન મળતા સંદીપે સુમિતને ઉઠાવી લીધો અને ખુલ્લા મેદાનમાં ચપ્પુ બતાવી તેમજ લાકડાના ફટકા મારીને સુમિતને ધમકી પણ આપી. સમગ્ર ઘટના બાદ ત્રણેય આરોપી ફરાર થયા અને પીડિત સુમિત આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. આરોપીએ ફરિયાદી સુમિત કલાણીની એ જે પોતાને i20 ગાડીમાં ડુમસ રોડ ઉપર નીકળેલો હતો એ વખતે હાલના આરોપીનો અન્ય સાગરિત છે સંદીપ અગ્રવાલ. આ સંદીપ અગ્રવાલને ફરિયાદી સુમિત કલાણી પાસેથી 1 કરોડ રૂપિયા લેવાના હતા અને એ ફરિયાદી એને સંદીપ અગ્રવાલને આપતો ન હોવાથી સંદીપ અગ્રવાલે એમના સાથીદારો શાહરૂખ ઉર્ફે ઉમર અને અન્ય સાગરિતો સાથે જઈ ફરિયાદીને એની જ ગાડીમાં અપહરણ કરી અને સચિન બાજુના ખેતરોમાં લઈ જઈ લાકડાના ફટકા અને પાઇપોથી માર મારી અને ગંભીર ઇજા પહોંચાડી દીધી અને અપહરણ કરેલું હતું.